आज तारीख 22/3/2022 छे। तो अहीं आप जोई रह्यो आ एक वडीलोने बेसवा माटेनी जग्या छे। अहीं आगळी के सौ वडीलो अहीं आगळी बेठेला छे, आप जोई रह्या छो। अने तेओ सवारनो समय अहीं आगळी पोते विचारे छे। बाजूमां एक महादेवनुं मंदिर छे, ओंकारेश्वर महादेवनुं मंदिर। अने वडीलोने बेसवा माटेनुं एक राधावल्लभ चेरिटेबल ट्रस्ट, ओंकारेश्वर मित्र मंडळ एना आयोजनथी अहीं वडीलोने बेसवा माटेनुं एक जग्या बनावेली छे। अने काउंसिलर तरफथी अहीं आगळी आपणने बाकडा पण आपवामां आवेला छे, ते मूकेला छे। अने सौ शांतिथी पोतानी રીતે રહે છે કે આપ શ્રી અહીંયા આગળ આજે વર્લ્ડ વોટર ડે છે, તો એ બાબતે તમે શું કહેશો પાણી બચાવો અભિયાન માટે? પાણી બચાવો અભિયાન માટે ઘરની અંદર જે લેડીઝ લોકો ચકલી ચાલુ નળ રાખે છે અને ગટરની અંદર જે પાણી જાય છે એ પાણીનો બચાવ કરવો છે, ચકલી બંધ રાખવી જોઈએ બરોબર। એ જે ચકલી લીક હોય પાણી, તો એને બૂચલાઈ કરી એને મારી દેવો જોઈએ, ચકલી ચાલુ કરવી જોઈએ અને એ પાણી બંધ કરી દેવું જોઈએ, જેથી પાણીનો સંગ્રહ થાય। એવા મોટા મોટા પેલા હોજ બનાવવા જોઈએ, જેથી પાણીનો સંગ્રહ, પાણી ના આવે તો એનો આપણે બીજી તરીકે ઉપયોગ થાય। હવે અહીંયા એક બીજા વડીલ છે, એમને પૂછીએ કે દાદા આજે વર્લ્ડ વોટર ડે છે, તો પાણી બચાવવા માટે આપ શું કહેશો? પાણી બચાવવા માટે ખોટું પાણી વેડફવું જોઈએ નહીં, મારો એક જ કહેવું છે, પાણીને માપનું રાખો અને માપનું આવત બંધ કરો, આજુબાજુ ચકડીઓ ચાલુ હોય તો એમને બંધ કરવાનું કહીજો, પાણી બંધ કરો। અને કહેવા જઈએ તો ખોટું એ લોકો કે તમારે શું જોવાનું, અમે પાણી અમારે તો અમારે ઘેર ચકડીઓ ચાલુ છે, તમારે શું જોવાનું, પણ પાણીનો બચાવ કરો તો આપણે બચીશું, પાણી બચશે તો આપણે બચીશું, નકા આપણે પાણી વગર આપણે જીવી જઈશું। એટલે તમે એમ કહેવા માંગો છો કે જળ છે તો જીવન છે બરોબર? હા, તો આપે કહ્યું આ દાદાએ કે આજુબાજુવાળાને કહો આપણે પણ ધ્યાન રાખો અને પાણી બચાવો, કારણ કે જો જળ એ જીવન છે, આગામી સમયની અંદર બધી વસ્તુ મળશે, પણ જો પાણી નહીં હોય તો જીવન આપણું નકામું થશે, એવું દાદાનું કહેવું છે। હવે અહીંયા બાજુમાં પણ એક બીજા વડીલ છે, તો એમને પૂછીએ પાણી બાબતે આપનું શું કહેવું છે? પાણી બાબતે એવું કહેવું છે કે ભાઈ પાણી આપણું વેડફાવું ના જોઈએ, જ્યાં કાંઈ જે ટપક પદ્ધતિથી ચકલીઓ ચાલુ હોય તો આપણે પણ પોતે એમાં ભાગ લઈને બંધ કરાવડાવી જોઈએ, અથવા તો આપણે રસ્તામાં જોઈએ કોઈ જગ્યાએ તો આપણે પણ એ ચકલી છે અથવા તો કોઈ પણ જાતનું પાણી કોઈ છાંટવું કરતું હોય વધારે પડતું, તો એ બી આપણે બંધ કરાવવું જોઈએ કે જેથી કરીને પાણી વેડફાય નહીં। પછી મોટરો સ્કૂટરો એ બધું જે ધોવાય છે એની પાછળ પણ ઘણું પાણી આપણે જતું રહે છે અને વેડફાયતું હોય છે, એ પણ પ્રથા એક બંધ કરવી જોઈએ કે ભાઈ આ બધું ધોવાનું વોશિંગ જે છે એ થવું ના જોઈએ, કારણ કે વોશિંગની અંદર સૌથી વધારે હાઈએસ્ટ પાણી જતું હોય છે, એટલે સૌથી પહેલું તો એ બી એક કાર્ય મોટામાં મોટું બંધ કરાવવું જોઈએ એવું મારું માનવું છે। એટલે આપનું કહેવું એમ છે કે જે તમે તમારી ગાડીઓ છે આજુબાજુ બધે છે, તો પાણી જે સરકાર આપણને આપે છે તો એને બચાવી અને સાચવીને વાપરવું જોઈએ, જો એક લોટા થી કામ પકવું હોય તો એક ડોલ ના વાપરવી જોઈએ અને એક ડોલ થી કામ પકવું હોય તો ફુવારા ના ઉડાડવા જોઈએ, અને પાણીને કોઈ પણ સ્વરૂપે આપણે બચાવી અને રાખીશું તો આપણું જીવન સારું જશે। સૌ વડીલો અહીંયા આગળ છે, હવે આપ શ્રી વડીલ છો તો શું કહેશો આપણે પાણી બાબતે? પાણી જે રીતે ઘરની અંદર આપણી જૂની વસ્તુ હોય તો સાચવી રાખીએ છીએ, એમ પાણીને બી સાચવવું એક જરૂરી છે, જે આપતી પેઢી માટે આપણો ઉપયોગી થાય અને જીવનમાં તકલીફ ઊભી ના થાય પાણીની, એ માટે પાણી બચાવવું એ જરૂરી થઈ ગયું છે, કે પાણીના સ્ત્રોત સીમિત છે, પાણી એ કુદરતી છે અને કુદરતની વસ્તુનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની અને ફરજ છે, તો પાણી બચાવવા માટે આજથી જેટલો હોય એટલો વધુ પ્રયાસ કરવો જોઈએ।
હવે આ વડીલે કીધું કે પાણીનો એકદમ સદંતર જરૂર જેટલો જ ઉપયોગ કરી અને બાકીનો વધારાનો ઉપયોગ ન કરવો જોઈએ. જેમ આપણા જીવનની અંદર આપણે નોકરી કરતા હોઈએ અને આપણો પગાર આવે એ જેમ મહિનો સાચવીએ છીએ, તો તેમ આ કુદરત છે કે આપણને જળ આપે છે અહીંયા આગળ, પણ એને સાચવવું જોઈએ. અને બને ત્યાં લગીને સરકાર પણ એટલી મહેનત કરી રહ્યા છે કે જેટલા મોટા મોટા એના બંધ ને બધું બાંધી રહ્યા છે અને પાણીનો સંગ્રહ કરી રહ્યા છે, તો એ બધું આપણા માટે છે. તો આપણને જે સરકાર પાણી આપે છે કે કોર્પોરેશન પાણી આપે છે કે ગ્રામ પંચાયત, તો એ પાણી આપણે જોઈએ એટલું જ વાપરીએ અને બને ત્યાં લગીન એનો ખોટો ઉપયોગ ના થાય, ખોટું ધોવાણ ન થાય એવું આજે વર્લ્ડ વોટર ડે નિમિત્તે આ વડીલોનું માનવું છે.